મિત્રો આપણે જોઈ રહ્યા છે સ્વાધ્યાય 13.8 નો દાખલા નંબર 4 ધોરણ 9 પ્રકરણ 13 પૃષ્ઠફળ અને ઘનફળ વિડિયો ચાલુ કરતા પહેલા ચોબોર્ડ પર અક્ષરો તમે ના વાંચી શકતા હોય તો ઓપ્શન ના 3 ડોટ્સ ને ક્લિક કરી નીચે જે ક્વોલિટી નો ઓપ્શન ખુલે છે એને એડવાન્સ માંથી 1080p પસંદ કરો અને મોબાઈલ બ્રાઇટનેસ ને થોડી વધારી દો। હવે આપણે એવું કીધું છે કે જો ચંદ્રનો વ્યાસ આશરે પૃથ્વીના વ્યાસના ચોથા ભાગ જેટલો હોય તો પૃથ્વીના ઘનફળ અને ચંદ્રના ઘનફળનો ગુણાકાર આપણે ગુણોત્તર આપણે ગોતવાનો છે। તો આમાં બીજું કંઈ કરવાનું નથી, આપણે આમાં ચંદ્રનો વ્યાસ ધારી લેશું, એની ઉપરથી આપણે પૃથ્વીનો વ્યાસ નક્કી કરશું અને એના ઉપરથી આપણે પૃથ્વીની ત્રિજ્યા અને ચંદ્રની ત્રિજ્યા નક્કી કરવાની છે। હવે આપણે એવું કીધું છે કે એમાં ચોથા ભાગનો છે, ધેટ મીન્સ કે એની ત્રિજ્યા પણ કેટલી હશે, ચોથા ભાગની હશે। તો ચાલો દાખલાની શરૂઆત કરીએ અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન ને ક્લિક કરો, બાજુનો બેલ આઇકન પણ દબાવો, વિડિયો કેવો લાગ્યો અથવા તો વિડિયોમાં કંઈ ના સમજે મને કોમેન્ટ કરીને જણાવજો। તો આપણે લખીએ, ધારો કે પૃથ્વીનો વ્યાસ અથવા તો ધારો કે પૃથ્વીની ત્રિજ્યા, હવે પૃથ્વીની ત્રિજ્યા જે છે એને આપણે કેપિટલ આર તરીકે લેશું, કેપિટલ આર છે, તથા ચંદ્રની ત્રિજ્યા આપણે એને આપણે સ્મોલ આર લેશું। અહીંયા કેપિટલ આર ને સ્મોલ આર ની જગ્યાએ કોઈ એમ કે મારે આર વન ને આર ટુ લેવા છે તોય ચાલે, એવું કંઈ નથી કે તમારે કેપિટલ અને સ્મોલ જ લેવા, કોઈ એમ કે અહીંયા એક્સ અને વાય લેવા છે તો પણ ચાલે, એટલે એવું કોઈ ફિક્સ નથી કે તમારે કેપિટલ આર ને સ્મોલ આર જ લેવા છે, પણ આપણે રેડિયસ ત્રિજ્યા આર દર્શાવે છે એટલે આપણે આર લીધો છે। હવે આપણે એવું કીધું છે કે પૃથ્વીના વ્યાસના ચોથા ભાગ જેટલો છે ચંદ્રનો વ્યાસ, તો કંઈક આવું થશે કે કેપિટલ આર આપણે લખીએ કે ચંદ્રનો વ્યાસ વ્યાસ પૃથ્વીના વ્યાસના ચોથા ભાગનો હોવાથી આપણે બે રીતે લખી શકીએ, ચોથા ભાગનો છે એટલે જો આપણે આર રીતે લખવું હોય તો આર બાય ફોર થાય તો આ ચોથા ભાગનો થઈ ગયો, આ એક રીત થઈ, અને મારે આની આ જ વસ્તુ બીજી રીતે લખવી હોય આરના સંદર્ભ આ મેં સ્મોલ આરના સંદર્ભમાં લખી, ચંદ્રના સંદર્ભમાં લખી તો પૃથ્વીના વ્યાસ ભાગ્યા 4 થઈ ગયા, આની આ જ વસ્તુ હું કેપિટલ આરના સંદર્ભમાં લખું તો મારે કંઈક આ રીતે મને આ રીતે મળે 4r। હકીકતે બીજું કાંઈ નથી કર્યું, આપણે આર ને સૂત્રનો કરતા બનાવો તો 4 આ બાજુ ગુણાઈ જાય બરાબર ને આ બાજુ છે તો બની ગયા 4r। તો તમે કોઈ પણ રીતે લઈ શકો, ચંદ્રના સંદર્ભમાં લઈ શકો, પૃથ્વીના સંદર્ભમાં લઈ શકો, પરંતુ આપણે ગુણોત્તર ગોતવો છે એટલે આપણે પૃથ્વીના સંદર્ભમાં લેશું, તો આપણે લેશું આર બરાબર 4r, આટલું થઈ ગયું। હવે આપણે ગુણોત્તર ગોતીએ તો આપણે લખીએ તેથી પૃથ્વીનું ઘનફળ એના છેદમાં ચંદ્રનું ઘનફળ બરાબર, પૃથ્વીનું ઘનફળ આપણે શું છે સૂત્ર જ મૂકી દઈએ, 4 એના છેદમાં 3 પાઈ આર ઘન, જો અહીંયા મેં કેપિટલ આર લઈ લીધો, અને ચંદ્રમાં આપણે શું લખશું તો કે 4/3 પાઈ સ્મોલ આર ઘન, 4/3 ઉડી જાય, આર અને આર ઉડી ગયા તો આપણી પાસે શું વધ્યું, તો આપણી પાસે વધ્યું આર ના આર ઘન ના છેદમાં સ્મોલ આર નો ઘન। હવે આપણી પાસે આર ની કિંમત તો છે, શું છે તો કે 4r, તો આપણે અહીંયા લખીએ 4r એનો ઘન, કારણ કે આપણે આ કેપિટલ આર ની કિંમત પહેલેથી જ ગોતી લીધી છે, તો 4r નો ઘન એના છેદમાં આર ઘન, આ જે ઘન છે એ હું 4 ને આપીશ તો 4 નો ઘન શું થાય તો કે ચોકે ચોકે 16 અને 16 ચોક ને 64 તો કે 64, અને r ઉપર એપ્લાય કરીશ તો r ને મળી જશે, કારણ કે કૌંસની બહાર ઘન છે એટલે કૌંસની અંદર બંને વસ્તુને એ લાગુ પડે અને છેદમાં થઈ જશે r ઘન, r ઘન r ઘન કેન્સલ થાય તો અંશમાં વધ્યા 64 અને છેદમાં કંઈ નથી, કંઈ નથી મતલબ કે 1, તો આપણને મળ્યા 64 ના છેદમાં 1, ગુણોત્તર સ્વરૂપે લખવું હોય તો આપણે આ રીતે લખી શકાય 64/1, તો પૃથ્વીનું અને ચંદ્રનું ઘનફળ 64/1 બરાબર થશે। વિડીયોને પોઝ કરી ચોથો દાખલો તમારી નોંધપોથી મૂકતા લ્યો, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો, ચોથા પછી પાંચમો દાખલો હું એક ફોટોની લિંક સ્વરૂપે ડિસ્પ્લે ઉપર જ આપી દઈશ, તમે જેવું ટચ કરશો એવો પાંચમો દાખલો જોઈ શકાશે। બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર, આ વિડીયોને લાઈક કરો, જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।
ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.